અહિયાના કોંગ્રેસના ના ઉમેદવાર છે તો હિતેશ વોરા જેમણે ઘણી બધી ચર્ચા અમારી સાથે પણ કરી છે પ્રજાજનો માટે તેઓ શું ઈચ્છે છે પરંતુ આવું જાણીએ કે તેઓ આવનારા પાંચ વર્ષમાં રાજકોટને શું આપવા ઈચ્છે છે આ બધા જ પ્રશ્નો અહીંયા જોવા મળી રહ્યા છે તેમની સાથે સૌપ્રથમ મુલાકાત કરે હિતેશભાઈ આપનું સ્વાગત છે થેન્ક યુ હિતેશભાઈ આમ તો આ ભાજપનો ગઢ સમાન ગણાતી બેઠક નોંધવામાં આવે છે અને ઘણા બધા મુદ્દાઓ જોવા મળી રહ્યા છે સ્વાભાવિક છે કે આ ચર્ચા ખૂબ જ જોવા મળતી હોય છે કારણ કે એક બાજુ છ છ ટર્મ સુધી જ્યાં ભાજપનો દબદબો જોવા મળતો હોય અને સામે તમે ઉમેદવાર નોંધવામાં આવ્યા છો એટલે કે તમને આ વખતે આ બેઠક પર કામ આપવામાં આવ્યું છે શું કહેશો ઘણા સમયથી આપે કીધું એમ ભાજપનો ગઢ હતો હું આપના માધ્યમથી કહેવા માગું છું આગામી આઠ તારીખે આ ભૂતકાળ થઈ ગયો છે એ મતદારોએ નક્કી કરી લીધું છે સો ટકા નિર્ણય કરી લીધો છે ત્યારે કે સત્યાવીસ સત્યાવીસ વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં શાસન આપ્યું હોય ત્યારે માત્ર ને માત્ર પોતાની ખુરશી ટકાવી રાખવા માટે એ લોકો પેજ પ્રમુખ સુધીની સુસજ સિસ્ટમ પેદા કરી શકતા હોય તો મારા વિધાનસભા સિત્તેરના ભાઈઓ પૂછે છે કે કોરોના કાળમાં અમારા આરોગ્ય માટે કેમ એટલી સારી સિસ્ટમ ઉપલબ્ધ કરવામાં ન આવી અમારા દીકરા દીકરીઓને ભણાવવા માટે એટલું ગુણવત્તાયુક્ત સારું શિક્ષણ અને સારી એ શાળાઓ શા માટે બનાવવાનો બનાવવાનો આવી અને એથી વિશેષ કે મોંઘવારી એ તો માજા મૂકી છે કાયદો વ્યવસ્થા ભયભૂખ અને ભ્રષ્ટાચારથી લોકો ત્રાહીમામ છે ત્યારે આગામી આઠ તારીખે ભાજપનો ગઢ ભૂતકાળ હશે

અને જો એ આપણે વાગોળવું હોય કે આપણે સમજવું હોય તો પચાસ વર્ષ અને રોજ મારી સાથે પાંચ કલાક બેસવું પડે તો પણ કોંગ્રેસના કાર્યની ગાથા પૂરી ન થાય આમ તો સામે આપની સામે જે જબરદસ્ત ગજાના ઉમેદવાર ભાજપના જોવા પડ્યા છે ભાજપે તો નો રિપીટ થિયરી આ વખતે નોંધવામાં આવી છે ત્યાં દેખાઈ રહી છે ચોક્કસપણે ને સૌરાષ્ટ્ર રાજકારણની પાઠશાળા કહેવામાં આવે છે શું કહેશો આવતા 5 વર્ષ માટે રાજકોટને શું સોપાય છો છો પહેલા તો વિધાનસભા 70 ના મારા મતદાર ભાઈઓને હું એટલી બધી અવરનેસ આપીશ જાગૃતિ આપીશ કે મિત્રો આપડા બાળકોનું ભવિષ્ય માટે છે ને ક્યારે પણ લાઈફ ટાઈમ કોઈના ભગત ન બનો તમે તમારું વિચારો તમારો વિકાસ વિચારો આપડા ટેક્સના પૈસે માત્ર ને માત્ર હું હોઉં કે ભાજપ હોય જે તાઇફા કરે ગુમરાહ કરે એમને સો ટકા ભગાડવા જોઈએ મારો પહેલો નિર્ણય આ છે આપના માધ્યમથી બીજો નિર્ણય એ કહું છું કે જો હું વિધાનસભા સીતેનો ધારાસભ્ય બનીશ લોકોના મતથી તો મને મળવાપાત્ર લાખ દોઢ કે બે લાખ રૂપિયા જે ભથ્થું હશે એ હું લેવાનો નથી એટલા માટે નથી લેવાનો કે લોકોના મતથી હું ધારાસભ્ય બનું છું અને ધારાસભ્ય બનું છું એટલે મને પગાર મળે છે જો હું ભણી ગણી ડૉક્ટર કે એન્જિનિયર જેઓ અને મને લાખ દોઢ લાખ રૂપિયા મળે તો એ મારો હક ગણે આ મારો હક નથી એના માટે હું દસ નોન પોલિટિકલ લોકોની કમિટી બનાવીશ એ દર મહિને ત્યાં પૈસા જમા કરાવીશ અને એ પૈસાનો ઉપયોગ આરોગ્ય અને શિક્ષણ પાછળ કરવાનો રહેશે આપે યુવાનો માટે શું વિચાર્યું છે કારણ કે તેઓ તો ભાવિ ઘડતર ઘટનારા છે યુવાનો આ દેશનું ભવિષ્ય છે ત્યારે યુવાનોને સાથે લઈ અને એકદમ પારદર્શક રીતે જ્યાં જ્યાં એમને અન્યાય થતો હશે જ્યાં જ્યાં એમની મુશ્કેલી હશે હું ખભે ખભો મિલાવી અડીખમ એમની સાથે રહીશ અને એમની રોજગારીની તકો કેવી રીતે મળે અને એમના માટે પણ જ્યારે પણ મારે લડવાનું થશે તો હું સો ટકા લડીશ જ્યારે પણ લડવાનું થશે ત્યારે સો ટકા યુવાનો માટે તો ખભે ખભો મિલાવીને સાથે રહેશે તેવી તેમની અહીંયા રજૂઆત વાપરે છે હિતેશભાઈના ઘણા બધા મુદ્દા સામે આવતા દેખાઈ રહ્યા છે આમ તો ઘણા બધા ભાજપ પર આકરા પ્રહારો પણ આપના જ વાપર્યા છે પરંતુ અહીંયા રોજગારી લક્ષી પણ પ્રશ્નો ક્યાંકની ક્યાંક જોવા મળતા હશે તો તેના માટે આપને શું વિચાર આવે છે આપના શું મંતવ્ય છે ખાસ કરીને દોઢ બે વરસ પહેલાં જે કોરોનાની મહામારીના કારણે જે ગુજરાતનું અર્થતંત્ર ગોટાડે ચડ્યું અને બેરોજગારીનો પ્રશ્ન થયો ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર સંપૂર્ણ નિષ્ફળ રહી આપે પણ જોયું હશે કે એમને પૂરેપૂરી સરકાર આખી બદલવી પડી મારા મિત્રો એમ કે છે કે ડબલ એન્જિનની સરકાર પહેલાં તો મારે એમને પૂછવું છે કે ડબલ એન્જિન શા માટે હોય અને ક્યારે હોય હવામાં ઉઠતા યંત્ર માટે ડબલ એન્જિન રાખવું પડે એટલા માટે રાખવું પડે કે એક એન્જિનમાં ખરાબી થાય તો બીજા એન્જિનને સ્ટાર્ટ કરવામાં આવે જેથી કરીને જાનહાની ન થાય પણ આ લોકો તો રોડ ઉપર ચાલે છે અને ડબલ એન્જિનની સરકાર ડબલ એન્જિન ક્યાં હોય શા માટે હોય શું કરવા હોય આ મારી જનતા ભારતીય જનતા પાર્ટીને સવાલ કરે છે તો દર્શક મિત્રો આપે પણ સાંભળ્યા કે તીખા તીંવર હિતેશભાઈના જોવા મળ્યા છે અત્યારે તો જો કે પ્રજાના મુદ્દા અહીંયા ઘણા બધા છે હિતેશભાઈ જેમ કે પાણીના પ્રશ્નો છે ડ્રેનેજના પ્રશ્નો છે આપશો તેમાં બદલાવ લાવશો સો ટકા જે પાયાના મૂળભૂત પ્રશ્ન છે પાણી ગટર સફાઈ અને વીજળી એ કોઈ પણ માણસને દિનચર્યાના મૂળભૂત પ્રશ્ન હોય છે હું પહેલાં વહેલી એ ઝુંબેશ ઉપાડીશ કે જ્યાં જ્યાં પાણીના પ્રશ્ન છે જ્યાં પાણી ભરાય છે જ્યાં સફાઈ કામદારોની આડોળાઈ છે નગરપાલિકાની કોર્પોરેશનની એમને સીધું કા કામ સીધા કરવાનું નવ તારીખથી મારું કામ ચાલુ થઈ જશે

દેખાડવાના જુદા ત્યારે આપે પણ જોયું હશે કે સ્વચ્છતાનો મુદ્દો હોય પાણીનો મુદ્દો હોય વીજળીનો મુદ્દો હોય જો ખરેખર એ લોકો આમ આદમીની સુખાકારી માટે જ સરકાર લાવવા હોય અને કામ કરતા હોય તો એમને સરકાર પણ ના બદલવી પડે એમને બે હજાર બાવીસમાં નો રિપીટ થિયરી પણ ના લાવવી પડે એન્ટી ઇન્કમ્પન્સીને ટાળવા માટે થઈ અને આ ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવારમાં પ્રયોગ છે છતાં પણ મારી ગુજરાતની પ્રજા સાણી અને સમજુ છે ત્યારે એને નિર્ધાર કરેલો છે કે ભાજપ ભગાવો દેશ બચાવો ગુજરાત બચાવો અને કોંગ્રેસ લાવો ચોક્કસથી આપડા અલગ જ આપણે રજૂઆત તો કરી છે જો કે હિતેશભાઈ અહીંયા ઘણા બધા સ્થાનિકોના મુદ્દા છે એવા મુદ્દા છે કે જે મહિલાઓને પણ ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યા છે

નારીઓના ઉત્થાન માટે કામ કર્યું મારે આપને માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના મિત્રોને પૂછવું છે ઘણા બધા પ્રશ્નો અહીંયા જોવા મળ્યા જો કે હિતેશભાઈએ જણાવ્યું છે કે ભાજપ પાર્ટી કર્યું છે શું કામ એ સવાલ તેમના અહીંયા જોવા મળ્યા છે હિતેશભાઈ આમ તો જે મેનિફેસ્ટ્રો માં જોવા મળ્યું હતું કોંગ્રેસના આઠ વચનો જે જોવા મળ્યા હતા તેમાં એવું ક્યાંકથી ક્યાંક લાગતું હતું કે મોંઘવારી બેરોજગારીના મુદ્દા સૌપ્રથમ કોંગ્રેસના પ્રથમ જોવા છે અને ભાજપ ભાજપની જો વાત કરવામાં આવે તો વિકાસ વિકાસનો મુદ્દો પ્રથમ છે અને હિન્દુત્વનો સેકન્ડ મુદ્દો છે ઇલેક્શન માટે ખાસ કરીને શું લાગે છે મોંઘવારીના પ્રશ્નો જ્યારે સામાન્ય જનતાને જોવા મળી રહ્યા છે કોંગ્રેસના પણ મુદ્દા છે આને લઈને પણ કોંગ્રેસ વર્કઆઉટ કરશે અને સમયમાં સો ટકા કોંગ્રેસ એ એક વિચારધારા છે પાર્ટી નથી ત્યારે ભારતની અખંડિતતા અને સર્વધર્મ બધા જ જ્ઞાતિઓને સાથે રાખીને ચાલનારી છે દરેક જ્ઞાતિને પોતપોતાનો હક પણ મળે આ ટાઈપના અમારા મેનિફેસ્ટો હોય છે ત્યારે કોઈ પણ બીજી પાર્ટી લોકોની સુખાકારી માટે કાંઈ વચન આપે તો મારા મિત્રો એમ કે રેવડી તમે મોટા મોટા બણગા ફૂકો તો તમારી ફાઇવ સ્ટાર આવું શા માટે આ વિધાનસભા સીટની જનતા પ્રશ્ન ભારતીય જનતા પાર્ટીના મિત્રોને પૂછે હિતેશભાઈની વાતો સાંભળીને અહીંયા જેટલા પણ બેઠેલા છે તેમણે તો તાળીઓના ગડગડાટ કર્યા અને તેમનો એક અવાજ કહેવાય છે ને અવાજ વધુ બુલંદ કર્યો છે હિતેશભાઈનો અને ખભે ખભા વેલાવે ને સૌ કોઈ એકઠા થયા હોય તેવું ક્યાંક લાગે છે પરંતુ હવે હિતેશભાઈ એવું લાગી રહ્યું છે કે

અમે પૂરી નિષ્ઠાથી લોકોની વચ્ચે રહ્યા છીએ અને લોકોનો નાદ બન્યા છીએ લોકોનો નાદ એટલે લોકોનો અવાજ બનવાનું કામ હિતેશભાઈ જણાવે છે દર્શક મિત્રો આ ઘણા બધા પ્રશ્નો અહીંયા જો આપણે આ છે જો કે એક એક મુદ્દાઓને આવરી તો લેવામાં આવશે હિતેશભાઈ લોકોના મુદ્દા જો વાત કરવામાં આવે પરંતુ એક બાજુ કોઈ પણ પક્ષ હોય ત્યારે પોતાની કહેવાય છે ને કે વિચારસરણી તો ઠાલવતા હોય છે લોકોની સમક્ષ પ્રેઝન્ટ કરતા હોય છે પરંતુ તમારા શું મંતવ્ય છે રાજકોટ માટે તમારે શું મંતવ્ય છે કે રાજકોટ ની અંદર આ કામ તો ચોક્કસપણે થવું જોઈએ પેલા મેલા મારે આપના માધ્યમથી કહેવું છે કે વિધાનસભા સિત્તેર માં મારે જે ક્રાંતિ લઈ આવી છે જે સમજણની લોકશાહીની એટલે મારે પહેલાં તો એ જાગૃતતા ફેલાવી છે કે મારે વિધાનસભા સિત્તેરમાં સંવિધાનનું પુસ્તક આપવું છે જેથી કરીને કોઈને હાથ ન જોડવો પડે કોઈ કચેરીમાં અદપ ના વાડવી પડે કોઈને કરપ્શન ના આપવું પડે હિતેશભાઈ એ સૌ પ્રથમ આવી રજૂઆત કરે છે અત્યાર સુધી જેટલા પણ લોકો સાથે મેં મુલાકાત કરી તેમાં આ વાક્ય કે આ પ્રકારની વિચારસરણી ખૂબ ઓછા લોકો જોવા પડે છે હિતેશભાઈ જો લોકોના પ્રશ્નોની વાત આવે છે વાંચા આપવાનું કામ આપ બેડું ઉપાડવા માંગો છો ચોક્કસપણે પરંતુ અહિયાંની તાસે શું છે અહિયાંની પરિસ્થિતિ શું લાગે છે કારણ કે સામેની બાજુ જો બીજેપીની વાત કરવામાં આવે તો રમેશ ચિલાડા છે અને આપને લાગે છે કે ખોડલધામના ટ્રસ્ટી હોવાના નાતે તેમને ક્યાંક ને ક્યાંક બેક સપોર્ટ તરીકે તે પણ મળશે હું વ્યક્તિગત કોઈપણ જાતની આપના માધ્યમથી કોમેન્ટ નહીં કરું કોઈ પણ પાર્ટી જ્ઞાતિના સમીકરણને આધિન ટિકિટ આપતી હોય ત્યારે મારું એવું માનવું છે કે અઢારે જ્ઞાતિને સાથે રાખીને ચાલે ગ્રાઉન્ડ ટુ અર્થનો માણસ હોય અને જેમની પાસે કામ કરવાના ગઢ અને કોઠા કોઠાસૂજ હોય એવા માણસોને આ મતદારો કાયમ ફૂલડે વધાવે છે મતદારોની વાત છે મતદારો નોંધવામાં આવે છે ખાસ કરી કહેવામાં આવે છે કારણ કે આવનારા પાંચ વર્ષ માટે ભગવાનને પસંદ કરવાના હોય છે તો પ્રજા શું ઈચ્છે છે તે જાણવા માટે પ્રયત્ન આપે કેટલો કર્યો આમ તો છેલ્લા બે ત્રણ મહિનાથી હું ડોર ટુ ડોર જાઉં છું દિવસ દરમિયાન પંદરથી વીસ લોકોના આંખમાંથી આંસુ સરી જાય છે એ આંસુ સૂચવે છે કે પરિવર્તનનો પવન ફૂંકાઈ ગયો છે ભારતીય જનતા પાર્ટીના મિત્રોના વચનો અને વાયદાથી પૂર્વ ગુજરાત થાયકું છે ત્યારે વિધાનસભા સિત્તેર કોંગ્રેસ જીતશે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે આ વાત નિશ્ચિત છે હિતેશભાઈ શું લાગે છે કારણ કે છ છ ટર્મ સુધી તો આમ તો ભાજપનો દબદબો ચાર વાર કોંગ્રેસે બેટિંગ આ બેઠક પર કરી છે અને જ્યાં આ વખતે નો રિપીટ થિયરી અહીંયા આ વિધાનસભાની બેઠક પર ભાજપની જોવા મળી છે ને અહીંયા પણ કાંટેકી ટક્કર સમાન બેઠક છે કેટલું અહીંયા કમર કસવાની લાગે છે અહીંયા આપને મારા માટે તો પહેલાં મેલી મોટી વાત તો એ છે કે આપના સ્વ એવું કીધું કાંટેકી ટક્કર છે પાંચ મિનિટ પહેલાં આપના સ્વ મુખે મેં એવું સાંભળ્યું કે ભાજપનો ગઢ છે આપના બંને સ્ટેટમેન્ટ શું સૂચવે છે એ આપે જ સવાલ અને જવાબ બંને આપે જ આપી દીધો છે હવે નજીક છે છે શું તૈયારી આપની કોઈ પણ યુદ્ધના મેદાનમાં ઉતરા હોય ત્યારે સૈનિકો સાથે સિસ્ટમથી શું સજ બૂથ સુધીની અમારી પૂરી તૈયારી છે એક બૂથ ઉપર પાંચ જણા પાંચ વ્યક્તિ આ ત્રણ મહિના પૂર્વેની મારી તૈયારી છે ત્યારે એટલા માટે આપના સ્વ મુખે મારે સાંભળવાનો અવસર મળ્યો કે કાટેકી ટક્કર છે ચોક્કસથી અહીંયાની જનતાને આપ શું માંગો છો અપીલ છે આપની મારી અપીલ કરતા વિધાનસભા સિત્તેરના જનતાની અપીલ છે કે પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે અને પરિવર્તન સો ટકા કરવું છે ઘણા મન એમ કે ભાઈ ઘણા મન એમ કે દીકરા આવું શબ્દ થી મને નવાઈજો છે અને એને એવું કીધું છે કે આ તો તું ઘર ઘર સુધી આવ્યો છો બાકી અમે ગાંઠવારી લીધી છે કે ભાજપ ને ભગાડવાનું છે દર્શક મિત્રો આપે પણ સાંભળ્યું કે આ બેઠક ખૂબ જ રસપ્રદ જો આપણે રહે છે આમ તો પહેલા પશ્ચિમ બેઠક રાજકોટી ખૂબ જ હોટ ટોપિકમાં માં ગણાઈ આવતી હતી વીઆઈપી બેઠક છે જો કે તો હવે એવી અહીંયા તાસીર જોવા મળે છે હવે તો એવું અહીંયા લાગી રહ્યું છે કે હાઈ પ્રોફાઇલ બેઠક એટલે કે રાજકોટ દક્ષિણ બેઠક પર કારણ કે અહીંયા જે રીતે ઉમેદવાર થકી જે પણ ચર્ચા કરવામાં આવી રહી છે તે આ બધી જ બાબતોને ક્યાંક ને ક્યાંક ફલિત કરતું હોય તેવું લાગી રહ્યું છે હિતેશભાઈ આપ જોડાતે બદલ આપનો ખૂબ ખૂબ આભાર છે દશક મિત્રો આપે સાંભળ્યું કે ઘણી બધી અહીંયા રસપ્રદ બાબતો રાંધવામાં આવી છે સૌરાષ્ટ્ર તો રાજકારણની પાઠશાળા છે અને આ જે બેઠકો છે તેમાં ઘણી બધી ચર્ચા થઈ છે આ દક્ષિણ બેઠકમાં છેલ્લા ઘણા સમય સુધી ભાજપ પાર્ટીનો દબદબો જો આપણે હતો જો કે આ વખતે સામે પણ કોંગ્રેસ પાર્ટી કમર કસી લીધી છે બે પક્ષો પણ ઉભા રહેલા આ વખતે જોવા મળી રહ્યા છે જેમાં આમ આદમી પાર્ટી આઈએમ ના પણ લોકો જોવા પડી રહ્યા છે એટલે કે પાર્ટી જોવા મળે છે રસપ્રદ ખેલ જોવા મળશે પરંતુ મતદાન અચૂકથી કરજો કારણ કે આ વખતે આવનારા પાંચ વર્ષ માટે ભગવાન પસંદ કરવાના છે રાજા પ્રજા છે એટલા માટે આવનારા સમયમાં રાજાને પસંદ કરવાનો છે મતદાન અચૂક પડે કરજો અને કી ટીવી ન્યૂઝ ગુજરાતીની આપને અપીલ છે અત્યારે મને રજા આપશો આપ જોતા રહો કી ટીવી ન્યૂઝ ગુજરાતી સમસ્યા તમારી ખબર અમારી નમસ્કાર કે ટીવી ન્યૂઝ ગુજરાતીની ટીમ આવી પહોંચે છે રાજકોટ ખાતે આમ તો રાજકોટ એટલે રંગીલું રાજકોટ કહેવાય અને અહીંયાની પરિસ્થિતિને લઈને આપને વાકેફ તો કરીશું જનતાના મુખ્યત્વે પ્રશ્નો શું છે તે પણ વાકેફ આપને કહીશું ચર્ચા કરી અહીંયાની મહિલાઓ સાથે અહીંયાના યુવાનો સાથે અહીંયાના મંતવ્યો જાણી ખરેખર વાસ્તવિકતા પ્રમાણે કંઈક અલગ ચોડે છે રાજકોટ આમ તો ચોથું મોટું શહેર ગુજરાતનું નોંધવામાં આવે છે અને સૌરાષ્ટ્રનું પાટનગર કહેવાય છે અહીંયાની તાસીર શું છે અહીંયાના પ્રજાજનોની શું સમસ્યા છે બધી જ બાબતોથી આપને વાકેફ કરીશું ઇન્ડિયા પાંચ સંસ્થાઓ ચલાવે છે જે આવડ મોટા બિઝનેસમેન છે મોંઘવારી બહુ મોંઘી છે અત્યારે કેમ જીવવું કઈ પરિસ્થિતિ મુજબ થી અમે જીવી છીએ મધ્યમ વર્ગના એને અમારે ક્યાં ગોતવા જાવ એને હોદ્દેદાર એવા છે અને એના ટિકિટ આપે છે એ પણ હાઈફાઈ છે જે એને નથી મળી શકતા તો અમને ક્યાંથી મળશે એમને કોઈ એડ્રેસ તો આપે કે અમારી મુસીબત અમે છે એ અમને કહેવા જઈએ કઈ રીતે કરશું અમે એને ચોક્કસથી એડ્રેસ તો આપો મુસીબતનું સરનામું શોધવું છે એટલા માટે ખાસ કરીને કે મુસીબત છે એટલે એડ્રેસ તે જગ્યાએ મોકલવામાં આવે આપનું નામ શું મારું નામ મનુભાઈ મહેતાજી છે રાજકોટમાં રહું છું અને અહીંયા પદયાત્રામાં જોડાયેલું છું પ્રજા અત્યારે ખૂબ જ દુઃખી છે દરેક પ્રજા મોંઘવારીથી પીડાઈ રહી છે નાના વેપારીઓ જીએસટીના અઘરા કાનૂનને કારણે પોતાના ધંધા રોજગાર બધા ખતમ થઈ ગયા છે અને દરેકમાં દરેક વર્ગ છે જ્યારે વૃદ્ધો છે એ લોકો પણ ખૂબ જ અહેસાસ કરે છે કે ભાઈ અમે આ ભાજપની સરકારને મત આપીને છેતરાઈ ગયા છીએ ગૃહિણીઓ પણ એવું જ કહે છે કે અમે કમળ કમળના નામ ઉપર છેતરાઈ ગયા છીએ મોંઘવારીએ માજા મૂકી છે યુવા વર્ગ અને વિદ્યાર્થી વર્ગ અત્યારે એટલો બેકારીથી ભીસાઈ રહ્યો છે કે એવું બોલી રહ્યો છે કે અમે ભણી ગણીને અત્યારે હા બેકાર બેઠા છીએ અમારા માતા પિતાઓએ પેટે પાટા બાંધીને અમને ભણાવ્યા સેલ્ફ ફાઈનાન્સ કમર તોડ ફી ભરી ભરીને અમારી તિજોરી પૈસા બચત ખાલી થઈ ગયો અને ઉલટાના હાથ ઉછીના પૈસા ભેગા કરીને માતા પિતા મૂંઝાઈ રહ્યા છે અને ક્યાંય રોજગારી મળતી નથી નોકરી મળતી નથી પ્રાઇવેટ સેક્ટરની અંદર જે અમને નોકરી ન મળે તો એ અમને કોઈ ચિંતા નથી પણ અમે અમારા અમારા મનોબળ અને જાત ઉપર સ્વરોજગારી પ્રાપ્ત કરીને અમે પણ દેશના અર્થતંત્રને સ્પીડ ગિયરની અંદર ટ્રાન્સફર કરી શકીએ એવી અમારી પાસે છે તો જીએસટી અને બધા કાનૂન એવા અઘરા કર્યા છે કે જેને કારણે અમે વ્યાપારીકરણની અંદર પણ અત્યારે આગળ વધી શકતા નથી ઉદ્યોગો પ્રોડક્શન ક્ષેત્રનો પણ હાવ ખાતમો બોલાઈ ગયો છે અને કોઈ જાતનું કંઈ અત્યારે વિકાસના નામે કાંઈ રહ્યું નથી વિકાસને બદલે અત્યારે વિનાશ તરફ અર્થતંત્ર સ્પીડ ગેરમાં દોડી રહ્યું છે વિનાશને માર્ગે દોડી રહ્યું છે એટલે વિકાસના માર્ગે અત્યારે દોડી રહ્યો છે વિકાસથી તેવું આમનું મંતવ્ય છે આપનું નામ જણાવો મનસુખભાઈ પટેલ શું લાગે છે આ વખતે વિકાસ અહીંયા ગુંગવતો જો આપણે છે કે પછી ઠંડો પડેલો વિકાસ તો ખાલી ભાષણ ઉપર જ છે બાકી કોઈ જાતનો વિકાસ ગુજરાતની અંદર થયો જ નથી નકર આટલું બધું રાજકીય જે મોદી સાહેબને અહીંયા આવવું પડે એ ન આવવું પડે વિકાસથી હોય તો પહેલી વાત તો એ છે બીજા નંબરમાં જેટલા એ લોકો અહીંયા ગુજરાતની અંદર પ્રચાર માટે આવ્યા છે એ ન આવવું પડે કારણ કે એની સરકાર હતી અત્યાર સુધી બરાબર છે તો અમે તો હવે એક જ ઈચ્છીએ છીએ કે અમારી ચૂંટેલી જ સરકાર છે ભાજપ અમે એને બેસાડ્યા છે તો અમારા કોઈ જાતના વિકાસના કામ જ નથી થયા વિકાસના નામે તો કોઈ જાતનું છે જ નહીં અને પ્રજા હવે મોંઘવારીના ત્રાસથી બધી રીતે એનાથી એકદમ કંટાળી ગઈ છે મોંઘવારીના ત્રાસથી બધી જ રીતે પ્રજા કંટાળી છે આ મતો અહીંયાના જો આપણે છે કે ટીવી ન્યૂઝ ગુજરાતીની ટીમ જ્યારે રાજકોટ ખાતે આવી પહોંચે છે અમે જ્યાં ઊભા છે તે રાજકોટ દક્ષિણ વિધાનસભાની બેઠક છે અને અહીંયાની પરિસ્થિતિથી આપને પણ વાકેફ કરીશું કારણ કે આ બેઠકમાં આમ તો ભાજપનો જબરદસ્ત દબદબો જોવા મળે છે સામે કોંગ્રેસ પાર્ટી પણ છે અને બે નવી પાર્ટી પણ આ બેઠક પર જોવા મળી રહે છે ક્યાંક ને ક્યાંક પ્રજાના ઘણા બધા પ્રશ્નો પણ જોવા મળી રહ્યા છે એટલે આ તો પ્રશ્નો તો જોવા મળશે જ ખરેખર કારણ કે અહીંયાની પરિસ્થિતિ છે અહીંયા મહિલાઓ છે આમ તો મોંઘવારીના મુદ્દા ઘણા બધા કોંગ્રેસે લીધા છે આવો જાણી મહિલાઓ સાથે કે તેમને આ પ્રશ્ન નડે છે કે નહીં કારણ કે વિકાસ જો ઘણી બધી બાબતો હોય તો આ પ્રશ્ન પણ સામે અચૂક પણ આવતો હોય છે આપનું નામ ભાઈ સાબીન ચૌહાણ છે મારું નામ અને મોંઘવારી બહુ વધી ગઈ છે મોદી સરકારને ને કઈ હવે તમે ભાજપ છોડો અને કોંગ્રેસને આવા દે કોંગ્રેસને પણ એક તક આપો કેમ કે અમને પણ રાહત થાય ગૃહિણીને ઘર ચલાવવું બહુ મુશ્કેલ છે બાટલાના ભાવ વધી ગયા છે તેલના ડબ્બાના ભાવ વધી ગયા છે છોકરાની સ્કૂલ વધી ગઈ છે ઘરમાં વાળું એક છે ઘર ચાલતું નથી એટલે મોદી સરને કહે છે કે તમે જ્યારે કોંગ્રેસને સાહસ આપો અને કોંગ્રેસને આવવા દો અને અમે કંઈ કોંગ્રેસ જ આવવું જોઈએ અને મોત હિતેશભાઈ હોરાને જ મળવો જોઈએ અને હિતેશભાઈ હોરા જ આવવા જોઈએ હિતેશભાઈ વોરા માટે અહીંયા મત ભાગી રહ્યા છે મહિલાઓ કારણ કે આ બેઠક પરથી તે ઉમેદવાર છે કોંગ્રેસના આપનું નામ જણાવો ગીતાબેન ભટ્ટે ભાજપ આવ્યું છે ત્યારથી મોંઘવારી દિન પ્રતિદિન વધતી જ જઈએ છીએ એટલા માટે અમે કહીએ છીએ કે હવે કોંગ્રેસ જ આવવું જોઈએ અને હિતેશભાઈ વોરા જ આવવા જોઈએ એ ખાસ કહેવા થાય છે મારું અને દૂધના ભાવ પ્રતિદિન વધતા જઈએ છે તો એટલે ઘર ચલાવવું ગૃહિણીને બહુ જ મુશ્કેલ થઈ જાય છે અને ગમાવાળું તો એનું અને આવક એની રહે છે જાવકમાં વધારો થાય છે તો કઈ રીતે ભેગું કરવું બધાને તકલીફ પડે છે બધાને ઘણી બધી તકલીફ પડે છે આવક આવક કરતાં જાવક ઘણી બધી વધારે વધી ગઈ છે એટલે કે મહિલાઓનું બજેટ ત્યાં ખોરવા હશે એટલે મહિલાઓ આકૃશમાં આવી પહોંચે છે સ્વાભાવિક બાબત છે આપનું નામ છે કૃષ્ણ નામ છે મારું અને અત્યારે મોંઘવારી ખૂબ જ વધી રહી છે એટલે બે છોકરાઓને ભણાવવા કરવા એના માટે એક જણાથી તો પોસિબલ નથી બે જણા સાથે કામ કરી તો થાય અને રાત દિવસ આટલી મહેનત કરવા છતાં પૂરું નથી પડતું છોકરાઓના ખર્ચા બધું વધી રહ્યું છે મોંઘવારી બહુ વધી રહી છે દૂધ ખાંડ ચા બધાના ભાવ વધી રહ્યા છે તેલના ને તો થોડુંક કોંગ્રેસ આવે અને હિતેશભાઈ વોરા આવે તો વધારે સારું હિતેશભાઈ વોરા આવે તેવી અહીંયા ઘણી બધી ઈચ્છાઓ વ્યક્ત કરતી મહિલાઓ જો આપણી રહેશે શું લાગે છે હિતેશભાઈ જો આ બેઠક પરથી જીતે તો શું અહીંયા બદલાવ જોવા મળશે અહીંયા ઘણો બદલાવ જોવા મળશે મોંઘવારીમાં ફેર પડશે બાટલાના ભાવ બહુ છે એનો ઘટશે ગેસમાં બહુ અત્યારે તકલીફ છે ગેસ લાઈન બધાને વપાવી દેશે તો પણ ઘણો ફાયદો થશે શિક્ષણવૃત્તિ એ છે અત્યારે બહુ પોલ્યુશન થઈ ગયું છે એમાં કે ફીનો દિવસે ને દિવસે વધારો બહુ જ થતો જાય છે તો બે બાળકો હોય તો એને ભણાવવું અત્યારે બહુ અઘરું છે પછી જાણે હોસ્પિટલમાં જાઓ તો ત્યાં પણ તમને કેટલા ભાવ લઈએ છીએ ડૉક્ટરો કે સામાન્ય પબ્લિકને છે ને હોસ્પિટલમાં દાખલ થાવ એટલે દેણા બહુ જ વધી જાય છે અને લોન લેવી પડે એના કરતાં જો હવે ભાજપની બદલે કોંગ્રેસ આવે તો કાંઈક મહિલાઓને પણ ફાયદો થાય અમારે શાકભાજી લેવા હોય તો એટલા મોંઘા થઈ ગયા છે તેલના ભાવ જુઓ કેટલા વધી ગયા છે કપડાં લેવા જાઓ તો કપડાં પણ એટલા અત્યારે મોંઘા થઈ ગયા છે ગઈ વસ્તુ તમે એમ કહો કે અત્યારે સસ્તી છે એક વસ્તુ સસ્તી નથી સોનું જુઓ સોનું તો આપણે લેવું જ નથી પણ એના ભાવ જુઓ અત્યારે ચોપન હજાર પહોંચી ગયા છે તો આમાં જેને મેરેજ હોય એની કેટલી તકલીફ પડે ચોક્કસથી મેરેજ હોય ત્યારે ઘણી બધી તકલીફ પડતી હોય છે અને મોંઘવારીનો માર સહન કરતી મહિલાઓના પ્રશ્નો પણ જોવા મળી રહ્યા છે અહીંયાના મંતવ્યો જાણ્યા મહિલાઓ પાસેથી પણ જાણ્યું કે તેઓને આ વખતે આ પ્રશ્નો નડતરરૂપ લાગી રહ્યા છે કે તેઓને વધારે વધારે આ વખતે કોંગ્રેસ તરફ ઢળતો પ્રવાહ દેખાઈ જ રહ્યો છે કારણ કે ક્યાંક ને ક્યાંક અહીંયાને વિકાસશીલની ઘણી બધી ચર્ચાઓ વાયુવેગે થતી જોવા મળે છે પ્રશ્નો પણ ત્યાં સામે આવી રહ્યા છે જોકે આ વખતે કોણ આગળ વધે છે ઉમેદવાર તો જાહેર કરી દેવામાં આવ્યા છે પરંતુ કયો ઉમેદવાર બાજી મારે છે તે સૌથી મોટો રસપ્રદ સવાલ રહેશે કેમેરામેન મુકેશ સાથે હું છું નિષ્ઠા